મંજુસર ગણેશ વિસર્જન પથ્થરમારા મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 5 જેટલા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે તો કેટલાક આરોપીઓ ઘર છોડીને ભાગ્યા છે. તેમણે જણાવ્યું હતું અગાઉ કે અંધારા પહેલા વિસર્જન સંપન્ન થાય તે જરૂરી. ગઈકાલે ગણપતિ વિસર્જનનો તહેવાર હતો ને એ નિમિત્તે મંજુસર ગામમાંથી ગણપતિ વિસર્જનની યાત્રા નીકળી હતી અને ટ્રેક્ટરમાં મૂર્તિઓ લઈને આ લોકો નીકળેલા હતા અને દરમિયાન ગરાશિયા મલ્લા આગળ આવતા અચાનક જ આજુબાજુના મકાનો ઉપરથી પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો અને એમાં પથ્થરમારામાં 3-4 જણાને ઈજા થયેલી હતી. આ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી, ટોળું વિખેરી નાખ્યું હતું અને મૂર્તિઓનું વિસર્જન કરાવ્યું હતું. અને આ બાબતે જે ગિરીશભાઈ કરીને હતા આયોજક હતા જે મૂર્તિઓ, તો ગિરીશભાઈ સુથારથી ફરિયાદ લીધી છે અને ફરિયાદમાં 18 જણા નામજોગ છે, બાકીના 20-25 જણાનું ટોળું છે. આ બાબતની ફરિયાદ લીધી છે. પોલીસની કાર્યવાહી ચાલી છે. આરોપીઓ અત્યારે હાલ પર પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. 4-5 આરોપીઓને પૂછપરછ માટે રાઉન્ડઅપ કરેલા છે. સર, અત્યારે અમે ઘટના સ્થળ પર ગયા હતા, અમે જોયું કે મોટી માત્રામાં જે પથ્થરો છે ત્યાં જોવા મળ્યા હતા. માનો છો કે આ પૂર્વાયોજિત કાવતરું હોય, કેમ કે એ જગ્યા પર તો કન્સ્ટ્રક્શન સાઇટ નથી કે આટલી મોટી માત્રામાં પથ્થર મળી આવે એવું તો તપાસ દરમિયાન ખબર પડે, અત્યારે તે અનુમાન ના કરી શકે, તપાસ ઉપરથી ખબર પડે. અત્યારે સ્ટેટસ શું છે, કેટલા લોકોની અટકાયત કરી છે? 4-5 જણા અત્યારે પૂછપરછ માટે લાવેલા છે. આપણા દ્વારા કયા પ્રકારની શાંતિની અપીલ કરવામાં આવી હતી? અપીલ તો કાલ કરવાની રીતે કરી દીધી, પોલીસ એનું કાર્યદર્શન કાર્યવાહી કરે. સાહેબ, એવું બન્યું હોત કે વિસર્જનનો સમય દિવસ દરમિયાન 5-7 વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યો હતો, આ ઘટના નિવારી શકાઈ હોત? એવું તો દર વખતે કહીએ છીએ, બને ત્યાં સુધી જો અંધારું થાય પહેલાં કરી દે તો વધારે સારું, પણ મોડું થઈ જ જતું હોય છે.